नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपने धोरण 6 विषय छे विज्ञान, तेनो पाठ 7 मो वनस्पति नी जानकारी मेळवीए। आ पाठना स्व अध्ययन पोथीना प्रश्नोनो सोल्यूशन आजे आपणे आ वीडियो नी अंदर જોવાના છીએ। विद्यार्थी मित्रों, आ वीडियो ना डिस्क्रिप्शन मां धोरण 6 ना विज्ञान, गुजराती अने गणित ना स्व अध्ययन पोथीना तमाम वीडियो नी प्लेलिस्ट नी लिंक आपेली छे। તેની મદદથી તમે એ વિડિયો પણ જોઈ શકશો। જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં નવા છે, તેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી, શેર કરી અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરી, જેથી અમારા નવા દરેક વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 7 મો વનસ્પતિની જાણકારી મેળવીએ, તેમાં પહેલો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા ફણગાવેલા મગમાં જોવા મળતા સફેદ ફણગા એ પ્રકાંડ છે। બીજી, એક વનસ્પતિની ઊંચાઈ 3 ફૂટ છે તો તે સામાન્ય રીતે છોડ હશે। ત્રીજું, પરાગરજ શ્રી કેસરમાં સ્થાપિત થાય છે। ચોથું, આકૃતિમાં સોટી મૂળ પ્રકારનું મૂળ છે। પાંચમું, વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। છઠ્ઠું, દર્શાવેલ પાનમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે। સાતમું, વનસ્પતિ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે। આઠમું, બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના પર્ણ ભાગમાં જોવા મળે છે। ત્યાર પછી પ્રશ્ન આપેલો છે, નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબ આપો, તેમાં 9મો પ્રશ્ન છે, વર્ગીકરણ કરો। તો ચાલો આપણે વર્ગીકરણ કર્યું છે તો વૃક્ષમાં આવશે લીમડો, વડ, આંબો, ગરમાળો, બાવળ, ગુલમોહર, ક્ષપ, તો તેમાં જાસૂદ, કરેણ, સૂર્યમુખી। છોડમાં ક્યાં ક્યાં આવશે, તો તેમાં આવશે ગુલાબ, તુલસી, બારમાસી, કપાસ અને અરડુસી। ત્યાર પછી 10મો છે, માગ્યા મુજબ યાદી બનાવો, તો તેમાં એ 5 કરતા વધારે દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો, તો તેમાં આવશે ગુલાબ, જાસૂદ, કરેણ। બીજું, 5 કરતા ઓછા દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો, તો તેમાં આવશે સરસવ। વજપત્ર દેખાતું હોય તેવા પુષ્પોની યાદી બનાવો, ગુલાબ, રાય, સરસવ। ત્યાર પછી પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિની યાદી બનાવો, કેળ, મકાઈ, ઘઉં, બાજરી, વાંસ, ઘાસ, શેરડી। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, પ્રક્રિયાઓ સમજાવો। એ, પ્રકાશ સંશ્લેષણ, તો તેમનામાં જવાબ આવશે વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળ શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાના ખોરાક બનાવે છે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। બી, બાષ્પોત્સર્જન, વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણ રંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે છે। આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। ત્યાર પછી 12મો પ્રશ્ન છે, તફાવત આપો, તો ચાલો તેમાં પેલો તફાવત જોઈએ, સોટીમય મૂળ અને તંતુમય મૂળ। સોટીમય મૂળ મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે। તંતુમય મૂળ મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે। સોટીમય મૂળ જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે, તંતુમય મૂળ જમીનમાં ખૂબ ઊંડા જતા નથી। દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે, જ્યારે તંતુમય મૂળ હોય છે તે એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે। ત્યાર પછી બીજો તફાવત છે, ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ। તો પેલા જોઈએ ઝાલાકાર શિરાવિન્યાસ, તેમાં પર્ણની શિરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય છે। સમાંતર શિરાવિન્યાસ, તો તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે। ઝાલાકાર શિરાવિન્યાસ, પર્ણને ચીરતા તે આડાવળું ચીરાય છે। સમાંતર શિરાવિન્યાસ, પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે। સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે, સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે। ત્યાર પછી 13મો પ્રશ્ન છે, કારણો આપો, તેમાં એ, વનસ્પતિ સ્વાવલંબી છે, તો ચાલો તેનું કારણ જોઈએ। વનસ્પતિના પર્ણોમાં હરિત દ્રવ્યો હોય છે, તેઓ સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ શોષેલા પાણીની મદદથી પર્ણોમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે।
આમ વનસ્પતિ સ્વાવલંબી છે. ત્યાર પછી બી આપણને વહેલી સવારે પાંદડા પર ઝાકળ બિંદુ જોવા મળે છે. દિવસે સૂર્યની ગરમીને લીધે પાણીનું બાષ્પીભવન થઈ વરાળ વાતાવરણમાં જાય છે. હવે વહેલી સવારે વાતાવરણમાં તાપમાનમાં ઘટાડો થાય છે, જેને લીધે વાતાવરણમાં રહેલો ભેજ ઠંડો પડીને પાણી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આથી આપણને વહેલી સવારે પાંદડા પર ઝાકળ બિંદુ જોવા મળે છે. ત્યાર પછી સી છે કે આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે, તો તેમાં આવશે તેનું કારણ જ્યારે કીટકો પુષ્પ પર બેસે છે ત્યારે પરાગરજ તેમના શરીરે ચોટે છે. કીટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ બીજા પુષ્પના સ્ત્રી કેસર પર પડે છે. આમ કીટકો દ્વારા પરાગનયન થાય છે. કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન હોય છે. બી રાત્રે વૃક્ષ નીચે ન સૂવું જોઈએ, કારણ કે વૃક્ષ રાતે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, તેથી રાત્રે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ. 14મું ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતા પર્ણોની પેન્સિલ વડે ટ્રેસ કરી છાપ પાડો. વિદ્યાર્થી મિત્રો, અહીં ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતું પર્ણ એટલે કે પાંદડું તમારે લઈ અને તેને પેન્સિલ વડે ટ્રેસ કરી અને તમારે છાપ પાડવાની છે. તેવી જ રીતે 15મું છે તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ ચાર સોટી મૂળ ધરાવતી વનસ્પતિના પર્ણો લઈ અને તેની ભાત તમારે પેન્સિલની મદદથી દોરવાની છે. ત્યાર પછી 16મું છે ધતુરાના પુષ્પની નામ નિર્દેશિત આકૃતિ દોરો. તો અહીં નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરી છે, તેમાં નામ નિર્દેશ કર્યા છે પુષ્પદંડ, પુષ્પાસન, બીજાશય, વ્રજપત્ર, શ્રીકેસર, પરાગવાહિની, પરાગાસન, પુંકેસર અને આ છે દલપત્ર ફૂલમણી. ત્યાર પછી 17મું છે નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો એ આકૃતિ આપેલી છે, તેમાં નામ નિર્દેશ કર્યું છે અંડકોશિકા, વજ્રપત્ર, શ્રીકેસર, પુંકેસર અને પુષ્પદળ દલપત્ર. ત્યાર પછી 18મું છે નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. 19મી આકૃતિ નીચેની આકૃતિમાં નામ નિર્દેશ કરો. તો અહીં નામ નિર્દેશ કર્યા છે. ત્યાર પછી 20મો પ્રશ્ન છે પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે પ્રવૃત્તિ કરી સમજાવો. હેતુ વનસ્પતિમાં પ્રકાંડ પાણીનું વહન કરે છે તે દર્શાવો. સાધન સામગ્રી પારદર્શક પાત્ર, બ્લેડ, પાણી, લાલ શાહી, સફેદ પુષ્પ ધરાવતું પ્રકાંડ. પદ્ધતિ પ્યાલામાં ઓમ ભરાય તેટલું પાણી ભરી તેમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેરો. સફેદ પુષ્પ ધરાવતા પ્રકાંડને આધારે આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાલ શાહી વાળા પાણી ભરેલા ગ્લાસમાં ગોઠવો. 2-3 દિવસ પછી વનસ્પતિના પર્ણો, પુષ્પ અને પ્રકાંડના ઉભા આડછેદનું અવલોકન કરો. અવલોકન પ્રકાંડના જુદા જુદા ભાગો લાલ રંગના દેખાય છે, સફેદ રંગનો પુષ્પ પણ લાલ દેખાય છે. નિર્ણય જેમ પાણીમાં ઉમેરેલી લાલ શાહીમાં ડુબાડેલા પ્રકાંડ દ્વારા તેનું વહન થઈ દરેક ભાગમાં પહોંચ્યું, તેવી જ રીતે પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વહન પણ પ્રકાંડ વનસ્પતિના વિવિધ ભાગો તરફ કરે છે. ત્યાર પછી 21મું છે પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનો પર્ણ, વિકર, પાણી, ટેસ્ટ ટ્યુબ, છોડનો કુંડો, પદાર્થો આયોડીનનું દ્રાવણ. અહીં આપણને છોડ આપેલો છે, અહીં પોલિથીનની પારદર્શક કોથળી છે તે અહીં પર્ણ પર બાંધેલી છે અને પાણીના ટીપા અહીં જીણા જીણા ડોટ ડોટ દેખાય છે તે પાણીના ટીપા બાજી ગયા છે. છોડનું પર્ણ તોડી તેને ટેસ્ટ ટ્યુબમાં મૂકો. પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો. ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકો. પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો. પર્ણને બહાર કાઢી પાણી વડે ધોવો. પર્ણને પ્લેટ પર મૂકી તેના પર આયોડીનના દ્રાવણના થોડા ટીપા નાખો. પર્ણ પર આયોડીનની સી અસર થાય છે તે નોંધો. અવલોકન આયોડીનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો કાળો થાય છે. વિદ્યાર્થી મિત્રો,
અહીં આપણો પાઠ સાતમો વનસ્પતિની જાણકારી મેળવીએ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ આઠની અંદર. ત્યાં સુધી આવજો.